કે ભગતસિંહનો ઇતિહાસ આપણી કઠણા એ છે સાહેબ કે આપણે જે તમે આ ફોટો જોવો છો ભગતસિંહનો, આ હેટવાળો અને ક્લીન શેવ વાળો ફોટો, એટલે સ્વાભાવિક રીતે જો તમે ઇતિહાસ વાંચ્યો હોય તમને ખબર હોય કે સરદારનો દીકરો, કોઈ દાઢી કરાવે નહીં, એ પાઘડી પહેરેલો હોય, પણ ઘટના શું હતી કે આવો ઇંગ્લિશ હેટ પહેરેલી છે, જોવો બરાબર આ ફોટા સામે, ભાઈ કેમેરા ક્લોઝઅપ લઈ જાઓ ભગતસિંહના ફોટા ઉપર, ભગતસિંહનો જે ફોટો તમે જોવો છો ઈ ફોટો ક્લીન શેવ વાળો છે ભાઈ, ઈ ફોટા ઉપર અંગ્રેજ હેટ છે ભાઈ, આનો મતલબ આવો ભારતને પ્રેમ કરનારો માણસ અને આવી અંગ્રેજી ટોપી શું કામ પહેરે? ક્યારેક ઊંડા તો ઉતરો મારા વાલા, 17મી ડિસેમ્બર અને 1828 નો આ દિવસ છે, લાલા લજપતરાય આ બધાના પ્રેરણા સ્ત્રોત હતા. જો આ ફોટો જે તમને દેખાય છે ને ઓરિજિનલ ભગતસિંહનો છે, અને અહીંયા જે તિરંગા ઉપર રાખેલો છે, ભારત માતાની પાછળ જે ફોટો છે, એ ફોટો તમને જાજા ભાગે જોવા મળશે. એ શું કામ આવી અંગ્રેજ હેટ પહેરેલી, એની ઘટના કહી દઉં કે સાયમન ગોબેકની રોલેટી એક્ટની યાદીમાં એ લાહોરની અંદર લાલા લજપતરાયની ઉપર સેન્ડર્સ નામનો એક અધિકારી નક્કી કરે કે જ્યાં સુધી લાલો જીવે છે ત્યાં સુધી આ વીવી વરણના છોકરાઓનું આ પાવર સ્ટેશન લાલા લજપતરાય છે. સુખદેવ હોય, ભગતસિંહ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, યશપાલ હોય, યતીન્દ્ર દાસ હોય, આ બધાના બધાનું પાવર સ્ટેશન એ લાલા લજપતરાય હતા. 12 વર્ષનો ભગતસિંહ ભણતો હતો ને ત્યારે એની 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 ચોપડીમાંથી, સુખદેવની ચોપડીમાંથી લાલા લજપતરાયના ફોટા નીકળતા હતા. અને તેથી પ્રિન્સિપાલ પાસે જઈને માસ્તરે આમ ચોપડી આપી જ દીધેલી કે સુખદેવની ચોપડીમાંથી લાલા લજપતરાયના ફોટા નીકળે છે. પ્રિન્સિપાલ સાહેબ, જો અંગ્રેજ અધિકારી જાણી જશે ને તો આપણી નિશાળ બંધ થઈ જશે, એટલો ડર પેદા કરી દીધો હતો અંગ્રેજોએ. 10 વર્ષના દરેક છોકરાએ રોજ સવારના પોરમાં એક અંગ્રેજ અધિકારીને ફળિયામાં ઉભા રહીને સલામ મારવાની, કારણ કે આ હરામખોરો ઈચ્છતા હતા કે 10 વર્ષના છોકરાના દિલમાં એક બીક નાખી દેવામાં આવે તો જ આ 20 વર્ષનો થઈને કોઈ દી માથું ન ઉંચકે. એમ 10 વર્ષના છોકરાની સામે અંગ્રેજ અધિકારી રોજ સવારના પોરમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં કોઈ ઉભો રહીએ અને બધા છોકરા એને સલામ કરે, અને એમાં સુખદેવ 12 વર્ષનો હતો અને એને સલામ કરવાની ના પાડી હતી, હાથ આખો હોજી જાય એટલા ભલા માણસ એના લોહી નીકળી ગયા. ઇતિહાસ સાક્ષી પૂરે છે, હું નહીં સલામ કરું, મારા બાપને પગે લાગું, અને બાપ તો હું 7 મહિનાનો હતો. સુખદેવ કહે છે, હું 7 મહિનાનો હતો, મારા માની પેટમાં તેજી મરી ગયો હતો, હવે તો મારો બાપ મારો મહાદેવ છે અને મારી માં એકલા સિવાય હું કોઈને પગે નહીં લાગું. પણ ભગતસિંહ સાંભળજો, લાલા લજપતરાય ઉપર સેન્ડર્સ નામનો અંગ્રેજ અધિકારી લાઠી ચાર્જ કરી દે અને લાલા લજપતરાયને એક લાઠીથી બ્રેઇન હેમરેજ સીધું થઈ જાય, યાન્યા લાલા લજપતરાયનું અવસાન થાય. અને ઈ હાંજે સ્મશાન યાત્રા નીકળે લાહોરના પાદરમાં, તેથી વેશ પલટો કરી અને વાંકડી મૂછું વાળો એક જુવાને બધા ફૂલ મૂકતા હતા, કોઈ આખું હિન્દુસ્તાન રડતું હતું કે લાલા લજપતરાય અવસાન પામ્યા, ભારતની ક્રાંતિકારી સશસ્ત્ર ક્રાંતિનો મૂળ માણસ વયો ગયો. અને તેથી ભગતસિંહ નામના 20 વર્ષના જુવાને લાલાની લાશના પગ પકડી નાખી, એટલું કીધું હતું કે 2-4 રૂપિયાના ફૂલડા મૂકીને, એ લાલા તારી લાશને અંજલિ ન હોય પણ તને માથામાં લાઠી મારી છે, સેન્ડર્સ નામના અધિકારીને જો જીવ તો મારી નો નાખું ત્યારે જ હું ભગતસિંહ સરદાર મટી જાઉં ભલામાં. અને આખો પ્લાન ખાલી યાદ કરાવી દઉં, ઇતિહાસ વાંચવાનો તમારી પાસે સમય નથી, આ એક જ મન છે 23મી માર્ચનું, કે જ્યાં આને પ્રેમ કરનારો આને સાંભળનારો વર્ગ 10-10 વર્ષથી બકરાણાના પાદરમાં આવે છે, આજે સાણંદમાં બેઠા છીએ. આ બધાનું માસ્ટર માઇન્ડ ચંદ્રશેખર આઝાદ હતા, પ્લાન બધા ચંદ્રશેખર આઝાદ હતા. અને ચંદ્રશેખર આઝાદે નક્કી કર્યું કે સેન્ડર્સ નામનો અધિકારી હવારના પોરમાં આવે ત્યારે સૌથી પહેલા સુખદેવ સૌથી સારામાં સારો શાર્પ શૂટર હતો, સેન્ડર્સને સૌથી પહેલી ગોળી સુખદેવે મારી, અને કોન્સ્ટેબલ છનનસિંહ નામનો એક માણસ એની સાથે હતો. મિત્રો આ વાતો એટલે યાદ કરાવું છું તમને કે તમને ક્લિયર કટ યાદ આવે કે આ દ્રશ્યો શું હતા. એ સેન્ડર્સ નામના અધિકારીને સૌથી પહેલી સુખદેવે એક જ ગોળી મારી, અને શાર્પ શૂટર હતો સુખદેવ, એક જ ગોળીમાં સેન્ડર્સને મારી નાખ્યો. પછીની 8 ગોળી ભગતસિંહે મારી, કે ક્યાંક ભૂલે ચૂકે આ જીવ તો ન રહીએ. અને કોન્સ્ટેબલ છનનસિંહ પાછો આવતો હતો ત્યારે ચંદ્રશેખર આઝાદે એની ગોળી મારી. હવે મારી વાત સાંભળજો કે અંગ્રેજ હેડ શું કામ છે. આખે આખા લાહોરમાં કર્ફ્યુ લાગી ગયો કે ભગતસિંહ સુખદેવ આઝાદ આ કોઈ નીકળવા ન જોઈએ, સુખદેવ આ કોઈ નીકળવા ન જોઈએ, નાકાબંધી થઈ ગઈ. આ બધાના ફોટા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા, હવે નીકળવું કેમ? અને ત્યારે મને કહેવા દો કે ભગવતી ચરણ નામનો એક માણસ જે બોમ્બ બનાવતો હતો અંગ્રેજોની સામે, ભગતસિંહની સાથે મળી, અને ભગવતી ચરણ વોહરા આની પત્ની દુર્ગા ભાભી એ ગુજરાતની દીકરી હતી સાહેબ, કોઈને ખબર પણ નથી. અને એ બોમ્બ બનાવતા બનાવતા 20-20, 21-21 વર્ષના છોકરામાં ક્રિંકોસ થાય કે બોમ્બ બને પછી સૌથી પહેલો ચેક કોણ કરે, એક જણો તો જોઈ કે આ ફૂટે છે કે નહીં. એટલે ભગવતી ચરણ વોહરાએ બોમ્બ હાથમાં લઈને કીધું એના એક ભાઈબંધને કે આ જરાક આમી પિન જરાક લીકેજ લાગે છે, આ કદાચ ફૂટી જશે. એટલે 21-21 વર્ષના છોકરા હતા, આમે અમે મજાક કરવા માંડ્યા. આખા એક ક્રાંતિકારી એકમાત્ર ભગવતી ચરણ વોહરાના લગ્ન થયા હતા, બાકી બધા કુંવારા હતા સાહેબ.
અને રાષ્ટ્રભક્તિને વરેલા હતા એટલે એ ક્રાંતિકારીએ એવું કીધું કે ભગવતી ચરણ લગ્ન થઈ ગયા છે ને એટલે તને બીક લાગે છે. હાય 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 ભેગો ભાઈ, હું કહું છું કે આ ઢીલો બોમ્બ છે પણ હવે તારે મને મેણું મારવું છે. એટલે ભગવતી ચરણની બોમ્બ ટેસ્ટ કરવા માટે ઘા કરે અને એના હાથમાં બોમ્બ ફૂટી જાય. ભગવતી ચરણની બોમ્બ લાસ્ટમાં જ ઓફ થઈ જાય અને એની પત્ની દુર્ગા ભાભી વાત હજુ સાંભળજો ને હવે તમારા હૃદય સુધી ઉતરે તો એ દુર્ગા ભાભીને વંદન કરજો. એ ભગવતી ચરણનો દીકરો સચિન્દ્ર નામનો એ ત્રણ વર્ણનો દીકરો હતો અને દહ દી હજી તો નહોતા થયા ત્યાં એને એની સાસુને કીધું દુર્ગા ભાભી ગુજરાતની આ દીકરીએ કે સાસુમાં હવે સચિન્દ્રને સાચવજો, હું તો ભગવતી ચરણનું અધૂરું કામ પૂરું કરવા માટે ભગતસિંહની આરે જાઉં છું કારણ કે આ મારા ભાઈઓને રોટલા ઘડી દેવા વાળું કોઈ નથી. ભગવતી ચરણ ના આત્માને શાંતિ મળે. અને ઈ દુર્ગા ભાભી સાહેબ લાહોર ની અંદર ખબર પડે ભગતસિંહ નીકળવા ન જોઈએ, ગમે આમ કરીને શૂટ એન્ડ સાઈડ કરી દો. અને સાહેબ ત્યારે દુનિયાની કોઈ સ્ત્રી માત્ર ભારતની સ્ત્રી આ કરી શકે બીજા કોઈની તેવડ બારી વાત છે. સુખદેવ વિચારે છે કેમ નીકળવું અને ત્યારે ભગતસિંહ કે મરી ગયા હવે તો એક એક શેરી બંધ છે. ચંદ્રશેખર આઝાદ પણ આઘા હતા ત્યારે કારણ કે માસ્ટર માઇન્ડ ચંદ્રશેખર કેમ કરવાનું હતું. અને ત્યારે સુખદેવ એમ કહે છે કે એક કહું તો કે ભાભી તમે વાંધો ન હોય તો એક એક રીતે બચે તો બોલ, તું જલ્દી બોલ કઈ રીતે બચે. તો કે એક અંગ્રેજી ધોબીને પકડી અને એની પાસેથી એક અંગ્રેજી મેમના કપડાં હું લઈ આવું, તમે અંગ્રેજી મેમ બનો અને ભગતસિંહ તમે આ દાઢી ઉતારી નાખો અને અંગ્રેજ થઈ જાઓ. આ હેટ એને ત્યારથી પહેરી, સચિન્દ્રને હું તેડી લઉં, સુખદેવ નોકર બહેનો છે સાંભળજો. અને ભગતસિંહ પોતે હેટ કાઢી પોતાની પાઘડી કાઢીને આ એને હેટ પહેરી છે. આ ત્યારથી ફોટો થઈ ગયો અને જગતના આખે આખા લાહોરની એકે શેરીમાંથી દુનિયાનો એકે પોલીસ એને ગોતીનો હૈકો અને ભગતસિંહને બચાવવામાં દુર્ગા ભાભીને એકવાર જોરદાર તાલના ગડગડાટથી આપણે બધા